ડાંગ જિલ્લાની રાજ્ય સરકારે જ્યારે ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે, જેમાં અહીંની શુદ્ધતા અને પૌષ્ટિકતા ધરાવતા ઔષધિ ઉત્પાદનોમાં સફેદ મુસળી અને ધાન્ય એવા નાગલી અને ડાંગરનું ખાસ મહત્વ છે. ખાસ કરીને ડાંગની ઉપજ એવી નાગલીમાંથી બનતા બેકરી પ્રોડક્ટ અને નાહરી કેન્દ્રો ઉપર મળતા સ્વાદિષ્ટ ભોજન ડાંગની વિશેષ ઓળખ છે. વન પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સ્થાનિક લોકો નાગલીની ખેતી કરે છે. આ નાગલીમાં ભરપૂર પ્રમાણમાં આયરન અને ફાઇબર હોય છે, જેના સેવનથી સ્થાનિક લોકોના હાડકા ખૂબ જ મજબૂત હોય છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ અન્ય લોકો કરતા વધારે હોવાનું માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન ડાંગના મોટા ભાગમાં ખેડૂતો નાગલી, જેને રાગી પણ કહેવામાં આવે છે, તેની ખેતી કરતા જોવા મળે છે. સરકારની વિવિધ યોજના હેઠળ આદિવાસી ખેડૂતો નાગલીનો પાક મેળવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. રાજ્ય સરકાર નાગલીના પાક માટે તાલીમ આપે છે અને ખેતી માટે અન્ય રીતે પણ મદદ કરે છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાના લોકોની રોજિંદા ખોરાકમાં વપરાતી નાગલી હવે ધીમે ધીમે શહેરોમાં રહેતા લોકો પણ અપનાવતા થયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ અને એનજીઓ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી પૂરી પાડવા માટે 3 તાલુકામાં અનેક જગ્યાએ નાહુરી કેન્દ્રો સ્થાપવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ડાંગમાં આવેલા પ્રશાસન સ્થળો પર આ નાહરી કેન્દ્રોમાં ડાંગી ભોજનનો સ્વાદ ચાખવા મળે છે, જેમાં નાગલીના રોટલા, નાગલીના પાપડ, ચોખાના રોટલા, અડદની દાળ અને વિવિધ ચટણી સાથે શાકભાજી, બધું જ ઓર્ગેનિક ભોજન પીરસવામાં આવે છે. ચૂલા ઉપર બળતું નાહરીનું ભોજન એટલું સ્વાદિષ્ટ હોય છે કે એકવાર આ ડાંગના ભોજનનો સ્વાદ ચાખ્યા પછી લોકો વારંવાર નાહરીમાં આવે છે. ડાંગના નડગ ખાડી ગામના મહિલાઓ નાગલીમાંથી વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવી પગભર બની છે, જેમના બિસ્કિટની આજે રાજ્યભરમાં ખૂબ જ માંગ વધી છે. ઘઉં અને મેદામાંથી બનતા બિસ્કિટ કરતા આ બિસ્કિટનો સ્વાદ અલગ જ છે. જોકે આ બિસ્કિટ ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે અને ખૂબ જ શક્તિવર્ધક હોવાથી લોકો હવે નાગલીના બિસ્કિટ તરફ વળી રહ્યા છે. ડાંગમાં સ્થાનિક લોકો નાગલીની પ્રાકૃતિક ખેતી કરી આવક મેળવતા થયા છે, ત્યારે બીજી તરફ બેકરી ઉદ્યોગ અને નારી કેન્દ્રોમાં પણ કામ મળતા સ્થાનિક મહિલાઓને કાયમી ધોરણે રોજગારી પણ ઊભી થઈ ગઈ છે, જેનાથી મહિલાઓને અન્ય સ્થળે મજૂરી કરવા જવું પડતું નથી. એ માટે મહિલાઓ રાજ્ય સરકારનો આભાર માને છે.